నమో శోకృతాడవర్తి ఓంకార బిందు సంయుక్తం నిత్యం జయంతి కామదం మోక్షదం చేయ మంగళం భగవాన్ వీరో మంగళం భగవతో మంగళం కుంకుందారియో జయంగళమంగళమాంగళ్యం శర్వకళ్యాణ ప్రధానం శర్వధర్మాణం జైన నవాసమయారాయ శ్వానుభూత్యా చకాశతి చిత్స్వభావాయ కావాయ વચનને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધિ વંદી કરું સુધી કથિતા સંસ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાન ગૌતી અને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહાર કર સમયસારજી પરમાગમ શાસ્ત્ર અજીવ અધિકાર ઉપર આપણી ચર્ચા ચાલે છે. અજીવ અધિકાર ઉપર અજીવ અધિકાર જે આચાર્ય ભગવાને કીધો છે એ ખરેખર એમાં પણ નાસ્તિથી જીવનું વર્ણન જ છે. અજીવનું વર્ણન બતાવે છે અને એ અજીવના વર્ણનની સિદ્ધિ કરી અને જીવને સિદ્ધ કર્યો છે. કારણ કે કોઈ પણ અધ્યાત્મશાસ્ત્ર હોય તો અધ્યાત્મશાસ્ત્રમાં જીવની સિદ્ધિનું જ વર્ણન આવતું હોય. અજીવનું વર્ણન આવે એ અજીવનું જ્ઞાન કરાવવા માટે વર્ણન આવે અને એમાં પોતાની અસ્થિ માયની હોય એટલે એનું વર્ણન આચાર્ય ભગવાન કરતા હોય, ગુરુદેવ એનું સ્પષ્ટીકરણ પણ કરતા હોય. પણ વાસ્તવિકપણે એ વર્ણન કરવાનો ભાવ જે છે એ એના નિષેધ અર્થે ભાવ હોય છે, એના આદર અર્થે ભાવ નથી હોતો. એમ આ અજીવ અધિકાર જે છે 38મી ગાથામાં જીવ અધિકારની પૂર્ણતા રૂપે 38મી ગાથા આવી, એમાં અસ્થિથી જીવનું સ્વરૂપ વર્ણન કર્યું કે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, એમ કરીને અસ્થિથી આખું જીવનું વર્ણન જીવ અધિકારની પૂર્ણતા રૂપે 38મી ગાથામાં આચાર્ય ભગવાને મૂક્યું. ત્યાર પછી અજીવ અધિકાર ચાલુ થયો અને એ અજીવ અધિકાર ચાલુ થયો એમાં એણે અજીવનું વર્ણન તો ચાલુ કર્યું પણ એ અજીવના વર્ણનમાં અજીવની નાસ્તિ કરી અને વાસ્તવિકપણે અસ્થિ સ્વરૂપ જીવ કેવો છે એ બતાવવા માટે અજીવ અધિકારનું વર્ણન 39 ગાથાથી જે શરૂઆત થઈ 68 ગાથા સુધી અજીવ અધિકાર ચાલશે.
તેમાં 39 ગાથાથી જેટલી 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 ગાથાઓ આવી એમાં દરેક ગાથાઓમાં અજીવનું વર્ણન કરી એના પ્રશ્ન ઉઠાવી અને એના ઉત્તર રૂપે ગાથાઓનું વર્ણન આવ્યું. 39થી 43, 44, 45, 47, 48 આપણે બધી જોઈ ગયા. વ્યવહાર કોને કહેવાય, નિશ્ચય કોને કહેવાય, 49મી ગાથામાં અરસ અરૂપ અગંધ એનો વર્ણન આવી અવ્યક્તના બોલ આવ્યા. પછી 50થી 55 ગાથામાં 29 બોલ લીધા, એ બધાએ પૂતગલના અજીવના ખાતામાં નાખી દીધા. બધા બોલો એમાં પૂતગલના પરિણામરૂપ સ્પર્શ રસ ગંધ વર્ણ એની પર્યાયો રૂપ આવી ગયા, ગુણની પર્યાયો રૂપ. અને ત્યારબાદ રાગ દ્વેષ મોહ અધ્યવસ્થાનના સ્થાનો, સંયમ લબ્ધિના સ્થાનો, જેટલા જેટલા ભેદરૂપ ભાવો હોય એ ભેદરૂપ ભાવો પૂતગલના આશ્રયે અથવા પૂતગલના લક્ષપૂર્વક અથવા તો પૂતગલના લક્ષને છોડતા એવા સંબંધથી પ્રગટ થતા હોવાને કારણે એને બધાને પૂતગલમાં નાખી દીધા. 29 બોલને એ 55 ગાથા ભાઈ, 50થી 55 ગાથા. ત્યાર પછી એક બહુ સુંદર વિષય આચાર્ય ભગવાને 56 અને 57 ગાથામાં ઉપાડ્યો. બહુ સુંદર વિષય. ખ્યાલ ના આવે કે આ ગાથામાં આટલી સૂક્ષ્મતા પણ હશે એવો સુંદર વિષય 56-57 ગાથામાં આચાર્ય ભગવાને ઉપાડ્યો છે. બહુ સુંદર વિષય. 56 ગાથા અને 57 ગાથા એકદમ અપૂર્વ ગાથા, એકદમ એટલે અત્યંત પ્રયોજનભૂત એવી કોઈ અદ્ભુત ગાથા, અલૌકિક ગાથા 56-57 ગાથા. અજીવ અધિકારની બેસ્ટમાં બેસ્ટ ગાથા છે આ. બીજી ગાથાઓ પણ સારી, પણ આમાં મૂળ વસ્તુનું નિરૂપણ કરી અને જીવને જીવની સ્થિતિ બતાવે છે, જીવને જીવની સ્થિતિ, એવી કોઈ અદ્ભુત ચર્ચા આમાં 56-57 ગાથામાં આચાર્ય ભગવાને મૂકી છે. ખૂબ સુંદર ચર્ચા મૂકી. જીવ વાંચે અને જો એ પોતે સમજણવાળો હોય તો એને ઊંડાણ આવે આમાં, નહીંતર શું થાય કે ગુરુદેવે પણ ઘણી સ્પષ્ટતા કરી હોય પણ એ સંભળાઈ જાય, ચાલ્યું જાય એમાંથી. એવી કોઈ આ કોઈ અલૌકિક ગાથા છે. એટલી બધી અદ્ભુત ગાથા છે, મને તો બહુ ગમે છે આ ગાથા 56-57 ગાથા. કેટલો માલ ભરેલો છે, એટલો બધું સ્વરૂપ, એટલું ચોખ્ખું કર્યું છે આચાર્ય ભગવાને કે આપણને એમ થાય કે ઓહો આટલી બધી સુંદર ગાથાઓ પણ સમયસારમાં પડી છે. બીજી સુંદર ગાથાઓ તો આપણે ખબર હોય બધી, 6 ગાથા, 11 ગાથા, 320 ગાથા, નિયમસારનો શુદ્ધ ભાવ અધિકાર, એ બધી આપણને ખબર હોય, પણ આ ગાથામાં એટલો ભેદજ્ઞાનને એવો પ્રકાર ભરેલો છે કે સીધો જીવ હાથમાં આવી જાય એવી કોઈ અદ્ભુત અલૌકિક ગાથા 56-57 ગાથા. બેનું જોડકું છે, ગાથા જુદી જુદી લખી છે પણ છે બે જોડાયેલી એકબીજા સાથે. જો એમાં 56 ગાથામાં શું કહે છે, પહેલાં શિષ્ય એમ પૂછે છે કે આ વર્ણાદિક ભાવો જીવના નથી. આગળ આવી ગયું ને 50-55 ગાથામાં, વર્ણાદિ ભાવો, ગુણસ્થાનાદિ ભાવો, જીવ સ્થાનો, માર્ગના સ્થાન, સંયમ લબ્ધિના સ્થાન, એ 29 બોલવાળા કોઈ ભાવો જીવના નથી એમ કીધું. આગળ અગાઉ તમે કહી ગયા તો હવે હું પ્રશ્ન ઉઠાવું છું. શિષ્ય કહે છે કે તમે કીધા એ અમે સાંભળ્યા, અમને ખ્યાલમાં આવ્યું, પણ હવે હું પ્રશ્ન ઉઠાવું છું. હવે મારો એમાં પ્રશ્ન છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી, વર્ણાદિક ભાવો, વર્ણાદિક એટલે વર્ણાદિક બધા આવી ગયા એમાં, ગુણ સ્થાન, માણગણા સ્થાન, એ વર્ણાદિક ભાવો જીવના નથી, તો અન્ય સિદ્ધાંત ગ્રંથોમાં, બીજા ગ્રંથોમાં તે જીવના છે એમ કીધું છે. અહીંયા તમે એમ કહો છો કે વર્ણાદિક ભાવો જીવના નથી એમ તમે કહો છો. 56 ગાથામાં એમ પ્રશ્ન કર્યો શિષ્ય કે 50-55 ગાથામાં તમે કહી ગયા કે વર્ણાદિક ભાવો જીવના નથી, અમે એને પૂતગલના કહી છીએ અને જીવ ચૈતન્ય સ્વભાવીને અમે જુદો બતાવી છીએ.
કારણ કે પૂતગલના લક્ષ્ય પ્રગટ થતા છે માટે પૂતગલના છે એમ કહીને અમે એ જીવની પર્યાયમાં થતા ભાવો હોવા છતાં એને અમે પૂતગલના ભાવ કહી દીધા. એટલે આમાં કહે છે, પ્રશ્ન ઉઠાવે છે કે આ વર્ણાદિક ભાવો જીવના નથી, તમે એમ કહી દીધું 50 થી 55 ગાથામાં. હવે બીજા શાસ્ત્રોમાં તો એમ કહે છે કે વર્ણાદિક ભાવો જીવના છે, તો તેનો ઉત્તર શું? તમે ના પાડો, બીજા શાસ્ત્રમાં કહે આ તો જીવના છે ભાવો. સંયમ લબ્ધિના સ્થાન, ગુણસ્થાન, માર્ગના સ્થાન, લબ્ધિ સ્થાન, વર્ણાદિક ભાવો, એ બધા જીવના ભાવ, મોરાગ દ્વેષ જીવના ભાવ કહે. તો કે તમે આમાં ના પાડો છો, હવે અમે આ શાસ્ત્ર અને બીજું શાસ્ત્ર મેળવી છીએ તો એમાં તો એ ભાવ જીવના કીધા છે. ગોમઠસારમાં એને કીધા જીવના, તત્વાર સૂત્રોમાં પાંચેય ભાવને જીવના કીધા. પારિણામિક ભાવ, ઔદયિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષાયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, ઔદયિક ભાવ, રાગાદિ ભાવને જીવનો ભાવ કીધો તત્વાર સૂત્રમાં. તો કે એમાં જીવના કીએ, તમે અહીંયા જીવના નથી એમ કહો. અમારે તો વિરોધ આવે છે, અમારે કરવું શું આમાં, અમારે માનવું શું આમાં? બે આચાર્ય, આ કુંકુદ આચાર્ય, પ્રખર આચાર્ય અધ્યાત્મના શિરોમણી, અને ઓલા એના પટ શિષ્ય તત્વાર સૂત્રના રચનાકાર ઉમાસ્વામી, એ પણ કુંકુદાચાર્યના શિષ્ય, એ કે કે પાંચેય ભાવ જીવના. આ કે કે ખાલી એકલો ચૈતન્ય સ્વભાવ જીવનો, બાકી વર્ણાદિ ગુણસ્થાન આદિ લબ્ધિ સ્થાન સંયમ લબ્ધિના સ્થાન એ બધા જીવના નહીં, એટલે કે પૂતગલના. તો હવે અમારે આમાં કરવું શું એવો અમારો પ્રશ્ન છે, કે બીજા ગ્રંથમાં તો એને જીવના કીધા છે એમ પ્રશ્ન ઉઠાવ્યો છે. પછી એના એના ઉત્તર રૂપે આ ગાથા લખી એણે કે વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી. હવે શું લખ્યું એણે? વા પૂતગલના કહી દીધા, અહીંયા કાંઈ નયનું વર્ણન ન આવ્યું. યા 50 થી 55 ગાથામાં અહીંયા સ્વભાવ જુદો, ચૈતન્ય સ્વભાવ, બાકીના પ્રગટ થતા જેટલા ભાવો એ બધા પૂતગલના ભાવો. ભેદનું નામ પૂતગલ, અભેદનું નામ જીવ, એમ કરીને 50 થી 55 ગાથામાં બધું કાઢી નાખ્યું. હવે અહીંયા એ કાઢ્યું ત્યાં શિષ્ય પ્રશ્ન મૂક્યો કે ભાઈ આ વર્ણાદિક ભાવો તમે એમ કહો છો કે જીવના નથી, બીજા શાસ્ત્રોમાં એમ કહે છે કે જીવના છે, તો હવે અમારી આમાં મૂંઝવણ સોલ્વ કરો. એટલે આચાર્ય ભગવાને નયનો પ્રયોગ ચાલુ કર્યો. કોઈ પણ વસ્તુને નિર્ણયાત્મક ભૂમિકામાં લેવા માટે, સમજવા માટે બે નયનું જ્ઞાન જીવોને અતિ આવશ્યક છે, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં. એ જો એને ખ્યાલમાં ન હોય તો આ બધા ભાવો પૂતગલના ને આ જીવ જુદો, એને એમ થાય કે આ પૂતગલના હું કહું છું પણ હારા દેખાય છે તો મારામાં મને, તો કે ત્યાં નહીં લગાડતું. નહીં લગાડીને વિચાર કર કે વ્યવહાર નહીં છે અહીંયા, તો કે વ્યવહાર નહીં એ જીવના છે અને નિશ્ચય નહીં એ જીવના નથી, એમ કરીને તું સમાધાન કર, એમ કરીને ગાથા લખે છે. આપણે આમાં વ્યવહાર નહીં ને નિશ્ચય નહીં સિદ્ધ નથી કરવી, આમાં જીવ સિદ્ધ કરવો છે. પણ એ વ્યવહાર નહીં અને નિશ્ચય નહીંનું પ્રકરણ છે આમાં, આચાર્ય ભગવાને આપ્યું. નયો આત્મસ્વભાવમાં નથી, નયો જ્ઞાન ગુણમાં નથી, નયો જ્ઞાનનો ઉપયોગ પ્રગટ થાય ચૈતન્ય અનુવિધાય પરિણામ એમાં પણ નયો નથી. નયો તો એ જ્ઞાનનો ઉભરો કહેવાય, જ્ઞાન નથી. નય હંમેશા વિકલ્પાત્મક હોય અને જ્ઞાન નિયમથી નિર્વિકલ્પ હોય, જ્ઞાન સ્વાભાવિક હોય, નયો છે વિભાવિક હોય. પણ અહીંયા જ્યારે આવો પ્રશ્ન આવ્યો શ્રોતાનો, ત્યારે એને નય વિભાગથી સમજાવવાનો કોઈ વ્યવહાર ઊભો થયો છે. એ બધું કહીને હમણાં બધું એવું છેલ્લે કાઢી નાખશે બધું. એટલી બધી સહેલી અદ્ભુત છે આચાર્ય ભગવાનની. શ્રોતાની મૂંઝવણ દૂર થઈ જાય, શ્રોતાને વાસ્તવિક સમજણ થઈ જાય અને એ સમજણવાળું જ્ઞાન પોતાના સ્વભાવ તરફ વળી જાય અને નયોની લક્ષ્મી જુદી જ ન પામે, પ્રમાણ અસ્થ થઈ જાય, નિક્ષેપોનો સમૂહ ક્યાં જાય છે અમને ખબર નથી,
એવી કોઈ સ્થિતિ વર્તાય સર્જાઈ જાય એવી કોઈ, એના માટે એણે નહીં નો પ્રયોગ કર્યો. નહીં નથી પોતામાં એવી નહીંથી વર્ણન કરી અને પછી હમણાં નયાતીત કરાવશે એવી કોઈ શૈલી અપૂર્વ છે. કોઈ એમ કે નહીં છે જ નહીં તો ભૂલ થાય છે, કોઈ એમ કે નહીંથી મારું કામ થાય તોય ભૂલ થાય છે. નયોની સમજણ ન હોય તો પણ ચૈતન્ય અસ્તિત્વમાં નિર્ણયમાં નથી આવતું અને નયોને વળગી પડે ચોટીને તો સ્વભાવ તિરોભૂત થઈ જાય છે. એટલે બહુ મધ્યસ્થતાથી સમજવાની જરૂર છે. આ સમજણનું જ કામ છે આમાં. બધી જગ્યાએ કોઈ પણ ગાથા ઉપાડો, તમે કોઈ પણ ગાથા ઉપાડો, જો તમારી સમજણ બરાબર હોય તો ક્યાંય વિરોધ આવતો નથી. નિયમસારમાં તો 71 કળશમાં એમ કહે કે હું કઈ નહીંથી જાણું કે આ સમ્યક દ્રષ્ટિના મિથ્યા દ્રષ્ટિ, મારી પાસે કોઈ નય જ નથી એમ કહે. સ્વભાવની સિદ્ધિ કરવી હોય ત્યારે નયનું પ્રકરણ યાદ ન આવે એને, ત્યારે યાદ પણ ન કરાય એને. જ્યારે સમજણનો વ્યવસાય ચાલતો હોય, એને યથાર્થ સમજણ રૂપે પોતાના સ્વભાવ સન્મુખ પરિણમવું હોય સમજણ કરીને, ત્યારે સમજણ બહુ અગત્યની હોય છે. અને એ સમજણ જેને થાય છે એ સ્વભાવ સન્મુખ તરત વયો જાય છે નયોથી વ્યાવૃત થઈને. કોઈ પણ પદાર્થને નયથી ન જોવો, દરેક પદાર્થને સ્વભાવથી જોવા. નયથી જોતા સામે બીજી પ્રતિપક્ષ નહીં ઉત્પન્ન થાય છે. જો તમે કોઈ પણ પદાર્થને નહીંથી જોવો તો બીજી પ્રતિપક્ષ નહીં અહીંયા હોય હોય ને હોય જ. ત્રિકાળી દ્રવ્ય છે એ નિશ્ચયથી મારો સ્વભાવ છે, તો પર્યાય છે કે પૂદગલ છે એ વ્યવહારથી મારો સ્વભાવ છે એમ આવી જશે. નહીં હંમેશા પ્રતિપક્ષ સંબંધ રજૂ કરે. અને સ્વભાવથી જો તો પરમાત્મા છું, સ્વભાવથી જો તો જ્ઞાયક છું, સ્વભાવથી જો તો ચૈતન્ય તત્વ છું, મારામાં નયોનો પ્રવેશ જ નથી એમ જ્યાં સ્વભાવથી ઉપાડ આવે તો એ નયોની લક્ષ્મી ઉદિત થતી નથી અને સ્વભાવથી સ્વભાવમાં જીવ ચાલ્યો જાય છે. એ પ્રકરણ આમાં બતાવવું છે 56 અને 57 ગાથા. પણ સિદ્ધિ નહીંથી કરશે, નહીં વગર નિર્ણય નથી થતો, નહીં વગર સમજણ નથી થતી, અને સમજણ પછી અનુભવ થાય છે ત્યારે નયો નથી હોતી એમ આમાં કહેવા માંગે છે. બહુ આચાર્ય ભગવાન જ્યારે એ લેખની કરતા હોય છે ને ત્યારે એના જ્ઞાનમાં એટલું બધું અંદર ભરેલું હોય છે ત્યારે એ લખાણ થાય છે. અને એ લખાણમાં અંદર જેવી રીતે એ પરિણમતા હોય છે ને એમ લખાણ આવી જાય છે. એ પોતે નહીંનો પ્રયોગ કરતા હોય છે વિકલ્પાત્મક દશામાં, પોતે આચાર્ય ભગવાન પોતે, કારણ કે એ હજી પૂરેપૂરા નયોથી વ્યાવૃત નથી થઈ ગયા. જ્યાં સુધી વિકલ્પાત્મક દશા ચાલે છે ત્યાં સુધી નયોનો વ્યાપાર ચાલે છે. આશ્રવ અધિકાર આપણે ચાલે છે ને, કેટલી સુંદર ચર્ચાઓ આવે છે, કેટલી સુંદર ચર્ચા. જો આજના પ્રવચનમાં કેટલી વાત લીધી ગુરુદેવે, એક અજ્ઞાનીની ચર્ચા લીધી, એક જ્ઞાની થયો એની ચર્ચા લીધી, પછી જ્ઞાનીમાંથી વિકલ્પાત્મક દશામાં આવ્યો એની ચર્ચા લીધી. કેવી સુંદર વાત લીધે છે. કોઈ જ્ઞાની થયા પછી ચ્યુત થઈ ગયો એની ચર્ચા, કોઈ પોતે મિથ્યા દ્રષ્ટિ જોયો એની ચર્ચા, કોઈ જ્ઞાની થઈને ચ્યુત થઈ ગયો એની ચર્ચા, પછી જ્ઞાની રહ્યો હોય એની ચર્ચા, અને જ્ઞાની રહ્યો પછી પાછો વિકલ્પાત્મક દશામાં જ્ઞાની આવ્યો એની ચર્ચા, એક પછી એક ગાથાઓ અને કળશ અને એની ચર્ચાઓ એટલી સુંદર આવે, એટલી સુંદર આવે. એ રુચિનું મોઢું ઉગાડવું હોય તો ઉપયોગ કામ કરે, નહીંતર તો બધું ચાલ્યું જાય છે. આ વિષયો બહુ ગંભીર છે. આશ્રવ અધિકાર આખો ખૂબ સુંદર અને ખૂબ ગંભીર છે. અને હમણાં સંવર અધિકાર આવશે, ઉપયોગમાં ઉપયોગ છે. એ તો આશ્રવનો નિરોધપૂર્વકનો સંવર ઉત્પન્ન થાય, ધર્મની પર્યાય શરૂઆત થઈ, એનો અધિકાર આવશે. એટલે આમાં એમ કહે છે કે વર્ણાદિ ગુણસ્થાનાંત આદિ ભાવો જીવના વ્યવહારથી છે, વ્યવહારથી જીવના છે. એટલે કે ઉપર પ્રશ્ન આવ્યો ને કે આ ભાવોને તમે કાઢી નાખ્યા, પૂતગલના કહી દીધા, બીજા શાસ્ત્રોમાં તો એને જીવના કહે છે, તો કે એ જીવના બીજા શાસ્ત્રોમાં કહે છે એ કેવી રીતે કહે છે, તો કે એને વ્યવહારથી જીવના કહે છે એમ આચાર્ય ભગવાન સ્પષ્ટીકરણ કરે છે. પણ એ કોઈ ભાવો આત્મા તણા
એ કોઈ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. એ નિશ્ચયથી જોવો તો કોઈ આત્માના ભાવો નથી, અને એ જ ભાવને વ્યવહારથી જોવો તો આત્માના ભાવ છે. નિશ્ચયથી જોવો તો આત્માના ભાવ નથી, વ્યવહારથી જોવો તો આત્માના ભાવ છે. નિશ્ચયથી જોવો તો ત્રિકાળી દ્રવ્ય હું છું, વ્યવહારથી જોવો તો પર્યાયમાં અભાવ ચાલે છે. તું જોવસ કેવી રીતે એના ઉપર આખો આધાર છે. તું નિશ્ચયથી જો ત્રિકાળી દ્રવ્યને તો એમાં અભાવો છે નહીં, એટલે એને પૂતગલના કહી દીધા, એટલે એને કાઢી નાખ્યા, એટલે જીવના ભાવ નથી એમ કીધું. હવે તું વ્યવહારથી જો, વ્યવહારથી એટલે પર્યાયથી જો, વ્યવહારથી એટલે પર્યાયથી જો. નિશ્ચય એટલે ત્રિકાળી દ્રવ્ય, વ્યવહાર એટલે પર્યાય. જો તું પર્યાયથી જો, એ પર્યાયમાં એવા ભાવો છે, પર્યાયમાં એવું પ્રવર્તન છે, પર્યાયમાં એ પ્રકારનો ભાવ અત્યારે ચાલે છે જીવને એમ કહે છે. આમાં હમણાં એ પર્યાયના ભાવને કાઢી નાખશે. હમણાં બહુ સુંદર ગાથા, અને એના પછી 57 ગાથા તો એનાથી ચડિયાતી, તો આ એક પછી એક ચડિયાતી ગાથાઓ જ આવે. આમાં કોના વખાણ કરવા આપણે, એવી આચાર્ય ભગવાને તો એટલી સુંદરતા પ્રદર્શિત કરી છે. કારણ કે સ્વરૂપ પોતાનું એવું સુંદર છે, એટલે એવી સુંદરતા પ્રદર્શિત થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. કહે છે કે આ ભાવાર્થ એમાં એમ કહે છે કે આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહાર નહીંથી તો જીવના છે માટે સૂત્રમાં કયા છે, પરંતુ નિશ્ચય નહીંના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી. એટલે વ્યવહારને નિશ્ચયનું સ્વરૂપ બતાવી અને ગાથા અર્થ પહેલામાં પહેલાં પ્રદર્શિત કર્યો. હવે એની ટીકા રજૂ કરે છે. ટીકામાં મૂળ વાત પહેલી જ લીટીમાં મૂકી દીધી છે, પહેલી જ લીટીમાં. અહીં વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી, શું કહે છે, વ્યવહાર નહીં કેવો છે પર્યાય આશ્રિત છે. વ્યવહાર નહીંનું કામ જ પર્યાયને પ્રદર્શિત કરવું, વ્યવહાર નહીંનું કામ જ ઈ કે ભેદને પ્રદર્શિત કરે. વ્યવહાર નહીં હંમેશા ભેદ આશ્રિત કે પર્યાય આશ્રિત જ હોય. ગુણના ભેદ કરો તો પણ એ વ્યવહાર નહીં, એ ભેદાશ્રિત વ્યવહાર થઈ ગયો. અને પર્યાયનો ભેદ જોવો તો એ પર્યાય આશ્રિત વ્યવહાર થઈ ગયો. એક ભેદાશ્રિત વ્યવહાર, એક ભિન્નાશ્રિત વ્યવહાર. ભિન્નાશ્રિત વ્યવહાર એટલે પર્યાય છે એ દ્રવ્યથી ભિન્ન છે, તો એ પર્યાયને પ્રદર્શિત કરતી વાત હોય એને વ્યવહાર નહીં કહેવામાં આવે. ત્રિકાળી દ્રવ્યને પ્રદર્શિત કરતો હોય એને નિશ્ચય નહીં કહેવામાં આવે. ત્રિકાળી દ્રવ્યમાં જ અનંત ગુણો હોય એને જો પ્રદર્શિત કરવા માટે જાય કોઈ ઉપયોગ તો એ વ્યવહાર નહીં થઈ જાય. એક સમયમાં એક જ નહીં હોય, એક સમયમાં એક નહીં હોય. જો કોઈ નહીંનો ફાંટો પર્યાય તરફ ગયો તો એ જ્ઞાનનું નામ વ્યવહાર નહીં પડી ગયું, અને એ જ્ઞાનનો અંશ એ પર્યાય તરફથી છૂટીને દ્રવ્ય તરફ ચાલ્યો ગયો તો એ જ્ઞાનનું નામ નિશ્ચય નહીં પડી ગયું. જ્યારે નિશ્ચય નહીં હોય ત્યારે વ્યવહાર નહીંનો સદ્ભાવ ન હોય, અને જ્યારે વ્યવહાર નહીં હોય ત્યારે નિશ્ચય નહીં કામ કરતી ન હોય. એટલે આમાં એમ કહે છે કે વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી એ પર્યાયને જ પ્રદર્શિત કર્યા કરે, એ ભેદને જ પ્રદર્શિત કર્યા કરે. વ્યવહાર નહીં એટલે જ્ઞાનનો એક અંશ એને વ્યવહાર નહીં કહેવાય, અને એક જ્ઞાનનો બીજો અંશ એને નિશ્ચય નહીં કહેવાય. એવા બે અંશ હોય. જ્ઞાની થયા પછીની વાત જુદી, જ્ઞાની થવા માટેની વાત જુદી. અહીંયા જ્ઞાની થવા માટેની ચર્ચા ચાલે છે. વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી એ પર્યાયનો આશ્રય લીધા કરે. પછી એમાં કહે છે કે સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ એટલે કે લાલ રંગની જેમ, સફેદ રૂનું બનેલું વસ્ત્ર, વસ્ત્ર કેવું છે, એ સફેદ છે, એ સ્વચ્છ નિર્મળતાવાળું સફેદ છે, અને કસુંબા વડે રંગાયેલું છે એટલે રાતા રંગ વડે, લાલ રંગ વડે એ વસ્ત્ર છે, એ કેવું થઈ ગયું છે, રાતું થઈ ગયું છે. એ રાતા રંગ વડે રાતું નથી થયું,
એ રાતા રંગ વડે એ સફેદ વસ્ત્ર રાતું નથી થયું, લાલ નથી થયું. એ જો લાલ રંગ વડે એ લાલ થઈ ગયું હોય તો લાલ રંગ અને સફેદ રંગની જુદાઈ ન રહે. લાલ રંગ જુદો છે, સફેદાઈ જુદી છે. સફેદાઈમાં જે લાલાશ થઈ છે એ સફેદાઈનો ઉપાધિક ભાવ છે, એ સફેદપણાની ઉપાધિ છે. લાલ રંગને કારણે નથી થઈ ઉપાધિ. લાલ રંગ લાલ રંગમાં છે, સફેદ વસ્ત્ર સફેદ વસ્ત્રમાં છે. બેયનો સંયોગ એક ક્ષેત્રાવગાએ જોઈને એમ કહેવામાં આવે છે કે સફેદ વસ્ત્ર કસુંબા વડે રાતું થઈ ગયું છે. સફેદ વસ્ત્ર રાતું થયું છે એમાં લાલ રંગે કાંઈ કર્યું નથી. એ લાલ રંગ જુદો ને જુદો છે અને કપડું લાલ થઈ ગયું છે. લાલ રંગ અરે સફેદ કપડું ભેગું થઈ ગયું છે માટે સફેદ કપડું લાલ થઈ ગયું છે, બિલકુલ એવું નથી. એ લાલ થયું છે કપડું એ પોતાની તત્ સમયની યોગ્યતાથી પર્યાયમ પરિણમન થયું છે. લાલ રંગ સાથે સંબંધ થયો જ નથી એને. આ કહેવામાં આવે છે ને આમાં અંદર આમાં ઘણું છે. આ સિદ્ધાંત સિદ્ધાંતિક વાત છે. જુઓ સિદ્ધાંત કોને કહેવાય? દ્રવ્ય ગુણ પર્યાય છે ને, એ દ્રવ્ય ગુણ પર્યાયને સિદ્ધ કરે ને એને સિદ્ધાંત કહેવાય, એને પદાર્થ કહેવાય. એ પરથી જુદું પાડી દઈએ એને સિદ્ધાંત કહેવાય. સિદ્ધાંત હંમેશા દ્રવ્ય ગુણ પર્યાયવાળો હોય એને સિદ્ધાંત કહેવાય. આ દ્રવ્ય ગુણ પર્યાય ક્યાં? કપડું સફેદ છે એ દ્રવ્ય, એના ગુણોમાં સફેદાઈ રહેલી છે, સ્વચ્છતા રહેલી છે એના ગુણો. અને એની પર્યાય અત્યારે લાલ રૂપે પરિણમી છે, એ પોતાની જ પર્યાય લાલ રૂપે સ્વતંત્રપણે પરિણમી છે. એટલે કહે છે કે વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી આમાં પર્યાયનું સત પણ સિદ્ધ કરવું છે. પરાશ્રિત નથી લખવું. જો પરાશ્રિત લખવું હોય ને તો ભૂતગલારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડે. અહીંયા પરાશ્રિતની ચર્ચા જ નથી આમાં. અહીંયા વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી, પરાશ્રિત હોય તો નિમિત્તના સંગે અહીંયા નૈમિત્તિક થયું એમ લાગુ પડે. બહુ સમજવા જેવી ગાથા છે, બહુ અપૂર્વ ગાથા છે. એકદમ જુદો પાડી દે પરથી. એને પેલા દ્રવ્ય ગુણ પર્યાયમાં આવી જાય તો એમ કહેવાય કે એ સિદ્ધાંતમાં આવી ગયો, એને સિદ્ધાંત ખ્યાલમાં આવી ગયો કે પર્યાયનું પરિણમન સ્વતંત્ર છે, સ્વાધીન થયું છે. સંયોગમાં ભલે લાલ કપડું હોય, એક ડોલમાં પાણી ભરી દો અને એ ડોલમાં પાણી હોય એટલો લાલ રંગ નાખી દો અને પછી કપડું બોળો એમાં, તો એ કપડું લાલ થઈ જાય સફેદ હોય. હવે એ ખરેખર કપડું લાલ થયું છે કે એ કલર છે એ લાલ કલરનો કલર છે, એ લાલાશ છે. કપડું લાલ થયું છે એમ દેખાય છે. હવે એમ દેખાય છે એ શું છે? તો કે એ જીવનો વ્યવહાર ભાવ છે. કારણે હોય તો વ્યવહાર નહીં પરાશ્રિત થઈ જાય. પરાશ્રિત નથી વ્યવહાર નહીં. દ્રવ્ય ગુણ પર્યાયમાં જે રમે એને સિદ્ધાંત કહેવાય. સિદ્ધાંત એ સિદ્ધાંત બોધ છે. અને દ્રવ્ય ગુણ પર્યાયમાંથી દ્રવ્યને કાઢે એને સિદ્ધાંતમાંથી અધ્યાત્મ કાઢ્યું એમ કહેવાય. પેલા દ્રવ્ય ગુણ પર્યાયમાં આવી જાય સિદ્ધાંતમાં કે સફેદ વસ્ત્ર છે એ એમ કહે છે કે સફેદ રૂનું બનેલું વસ્ત્ર એ કસુંબા વડે રંગાયેલું છે. આમાં તો લખે છે કસુંબા વડે રંગાયેલું છે. કસુંબો એટલે લાલ રંગ, તો લાલ રંગ વડે સફેદ વસ્ત્ર તો રંગાયેલું છે એમ કહે છે આચાર્ય ભગવાન. કહે છે તો કે એમ કીધું કે એ વ્યવહાર નહીંથી છે. વ્યવહાર નહીંથી છે એટલે એ ખોટું છે, એ જૂઠું છે.
વસ્ત્ર તો સફેદ છે, વસ્ત્રનો ઔપાધિક ભાવ, વસ્ત્રનો પોતાનો ઔપાધિક ભાવ છે. એટલે પાંચ ભાવ જીવના એમાં સિદ્ધ કરે. જીવમાં સફેદ વસ્ત્રને કસુંબા સાથે, કલર સાથે સંબંધ નથી. પહેલામાં પહેલા તો સિદ્ધાંતમાં આવી જતું દ્રવ્યગુણ ક્રિયામાં, એમ કહે છે. આમાં પહેલા તને જ્યાં ઓલો લાલ કલર જોશ ને ત્યાં એમ થાય છે લાલ કલર આવ્યો ને વસ્ત્રને, એટલે લાલ થઈ ગયું આ વસ્ત્ર. તો કે એવું થયું જ નથી ક્યારે, અનાદિથી એવું થયું નથી. એટલે તને ભ્રાંતિ થઈ ગઈ છે કે સફેદ વસ્ત્ર છે એ લાલ થઈ ગયું કલરને કારણે, એવું થયું જ નથી. પર્યાયમાં મોહ રાગ દ્વેષ થયા તો કે એ કર્મને કઈ સંબંધ જ થતો નથી એની હારે. એ વ્યવહાર નહીં પર્યાયને જોવે છે, તો એ વ્યવહાર નહીં પર્યાય આશ્રિત છે, પરાશ્રિત નથી. એને કહે કે વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી, જુઓ વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી, થવાથી એમ નહીં, વ્યવહાર નહીં જ પર્યાય આશ્રિત જ હોય. અને એ વ્યવહાર નહીં પરાશ્રિત કદી ન હોય. જુઓ પ્રમાણની સત્તા સિદ્ધ કરે છે. પહેલા પર સાથે સંબંધ કાંઈ થયો જ નથી, કર્મ સાથે સંબંધ જ થયો નથી, પર આરે કાંઈ લેવા દેવા જ નથી. પોતાની જ વસ્તુ જે છે એ પોતાથી જ પોતાની યોગ્યતાથી પરિણમન કરે છે, પર્યાય અપેક્ષાએ એ પરિણમન કરે છે. એમાં અત્યારે ઔપાધિક ભાવ ચાલે છે, તો એ વ્યવહાર નહીં એવા ઔપાધિક ભાવને જોવે છે, તો એ પર્યાય આશ્રિત છે. તો કે એ મોરાગ દ્વેષ કેવી રીતે થયા, એ તો પરનું લક્ષ કર્યું તો થયા ને, તો કે બિલકુલ પરનું લક્ષ કરતા નથી થયા, એ પર્યાયની યોગ્યતાથી થયા છે, પર્યાયના ષટકારકથી થયા છે. એવી વ્યવહાર નહીં પર્યાય આશ્રિત છે, એ પર્યાયને જોવે છે. એટલે એ વ્યવહાર નહીંનું નામ પર્યાય આશ્રિત પડી ગયું. એ પર્યાય આશ્રિત હોય એને વ્યવહાર નહીં કહેવાય. વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે, એવા વસ્ત્રના ઔપાધિક ભાવ લાલ રંગની જેમ પૂતગલના સંયોગ વશે અનાદિકાળથી જેનો બંધ પર્યાય સિદ્ધ છે, પૂતગલના સંયોગ વશે અનાદિકાળથી જેનો બંધ પર્યાય સિદ્ધ છે. સંયોગ રૂપે પૂતગલ નિમિત્ત રૂપે છે એનો નિષેધ નથી, પણ અહીંયા થાય છે પોતાની સ્વાધીનતાથી. સંયોગનું જ્ઞાન કરાવે ત્યારે સ્વભાવની પર્યાય પોતાના સ્વભાવથી પરિણમી છે વિભાવ રૂપે. એ પર્યાયનો સ્વાધીન વિભાવ સ્વભાવ છે, એમ પરિણમે છે પર્યાય. એમ કહેવા માગે છે સંયોગને સિદ્ધ કરે, સંયોગના લક્ષને ન સિદ્ધ કરે, અને પોતાના પરિણમનની પોતાની સ્વાધીનતાની પર્યાયગત યોગ્યતાને સિદ્ધ કરી, અને વ્યવહારની પર્યાય આશ્રિત હોવાથી. એટલે કહે છે કે અનાદિકાળથી જેનો બંધ પર્યાય સિદ્ધ છે, બંધ પર્યાય જેનો અનાદિકાળથી ચાલ્યો આવે છે, એવા જીવના ઔપાધિક ભાવ, ઔપાધિક ભાવ કોના કીધા, જીવના ઔપાધિક ભાવ, પૂતગલના નહીં, પૂતગલના સંગે થયેલા નહીં, પૂતગલનો સંયોગ એટલે કે એની સત્તામાં એક ક્ષેત્ર અવગાહે પૂતગલનું પરિણમન ચાલે છે, એમ કરીને એનો સંયોગ સિદ્ધ કરે છે. જે પોતાના પરિણમન પોતાથી પોતામાં પર્યાયગત યોગ્યતા છે તત્સમયની, ઔપાધિક ભાવને અવલંબીને પ્રવર્તતો થકો, ઔપાધિક ભાવને અવલંબીને પ્રવર્તતો થકો. ઔપાધિક ભાવ એટલે જીવની પર્યાયમાં થતો વિભાવ ભાવ. એવા વિભાવ ભાવનું અવલંબન કોણ કરે છે, તો કે વ્યવહાર નહીં. એવા અવલંબન, વ્યવહાર નહીં એવા અવલંબન પણે પરિણમતો થકો, બીજાના ભાવને બીજાનો જ કહે છે. વ્યવહાર નહીં શું કરે છે, બીજાના ભાવને બીજાનો જ કહે. જે લબ્ધિ સ્થાનના ભાવો, સંયમ લબ્ધિના ભાવો, ભેદરૂપ ભાવો, ગુણ સ્થાન, માર્ગના સ્થાન, જીવ સ્થાન, રાગ દ્વેષ મોહના ભાવો, જે પૂતગલના કીધા 50-55 ગાથામાં, એને વ્યવહાર નહીં શું કહે, એને જીવ ના કહે. જીવના જ ભાવ છે પાંચ ભાવ જીવના કીધા તત્વા સૂત્રમાં, એ જીવના જ ભાવ છે. તો કે એ કોનું કામ છે એને જીવના કહેવાનું, તો કે એ વ્યવહાર નહીંનું કામ છે. તો કે વ્યવહાર નહીં નિયમથી બીજાના ભાવને બીજાનો જ કહે છે.
મોક્ષ માર્ગ પ્રકાશક કરતાં એ લખ્યું કે જેટલું વ્યવહાર નહીં વડે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર જાણી તેનું શ્રદ્ધાન છોડવું, અને જેટલું નિશ્ચય નહીં વડે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર જાણી તેનું અવલંબન કરવું. વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો જ કીધા કરે છે. ગુણસ્થાનને જીવનો ભાવ કીએ, અનુભૂતિને જીવ કીએ, સ્વસંવેદનને જીવ કીએ, આત્મિક આનંદને જીવ કીએ. મોરાગ દ્વેષને બીજા સ્થાનોની વાત તો જવા દો, અનુભૂતિને જીવ કેવો વ્યવહાર નહીં છે, બીજાના ભાવને બીજાનો કીએ છે. સ્વસંવેદનને જીવ કીએ કે બીજાનો ભાવ છે, પર્યાયનો ભાવ છે, એ બીજાના ભાવને બીજાનો ભાવ કીએ છે. જીવનો ભાવ તો પરમપરિણામિક ભાવ છે. જીવનું લક્ષણ તો જ્ઞાન દર્શનમય છે. જીવનું લક્ષણ તો ત્રિકાળતામય છે. જીવનું લક્ષણ તો ચૈતન્યમય છે. સ્વસંવેદન તો પર્યાયનું લક્ષણ છે, અનુભૂતિ પર્યાયનું લક્ષણ છે. એ વ્યવહાર નહીં, એને જીવનો ભાવ કીએ છે કે આ જીવનો જ ભાવ છે, આ જીવ જ છે, અનુભૂતિ તે આત્મા જ છે. જો ભાઈ વ્યવહાર નહીં છે, બીજાના ભાવને બીજાનો કીધા કરે છે, જે તીજા જે નથી, જીવ એવો નથી, અનુભવ જીવ નથી કરતો, વેદન જીવ નથી કરતો, ગુણસ્થાન જીવના નથી હોતા, માર્ગના સ્થાન જીવના નથી હોતા, સંયમ લબ્ધિના સ્થાનો જીવનો ભાવ નથી, તો કે એવા ભેદોથી પાર જે અનુભૂતિ થાય, એવા ભેદોને છોડીને અભેદ અનુભૂતિ થાય, તો કે એ અનુભૂતિ સ્વસંવેદન છે. વેદન આવે એ જીવનો ભાવ નથી. જીવ અવેદક છે, જીવ અકારક છે, જીવ ચૈતન્યમય છે, જીવ પોતાની ત્રિકાળ સત્તામાં રહેલો છે, અનંત ગુણાત્મક અભેદ એક છે, શાશ્વત છે, ધ્રુવ છે, નિત્ય છે, અપરિણામી છે, પરિણમન જ નથી એમાં, એવો જીવ છે. જેટલો વ્યવહાર નહીં છે એ બીજાના ભાવને બીજાનો જ કીધા કરે. એ પોતાના ભાવને જો એ પોતાનો કીએ તો એ નિશ્ચય નહીં થઈ જાય, એ વ્યવહાર નહીં ન રહીએ. એ બીજાનો ભાવ હોય એને બીજાનો કીએ એટલે એમનો વ્યવહાર નહીં. વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી એ પર્યાયના ભાવને પોતાનો ભાવ કીએ એનું નામ પર્યાય આશ્રિત, પણ એ પર્યાય આશ્રિત હોવાથી એ પર્યાયના ભાવને જીવનો ભાવ કીધા કરે એટલે એને વ્યવહાર નહીં કહેવાય, એનું નામ વ્યવહાર નહીં. પર્યાય આશ્રિત હોવાથી એમ લખ્યું જાઓ, જુઓ, એટલે કે બીજાના ભાવને બીજાનો જ કીધા કરે, એનો પોર્ટફોલિયો જ છે. સતત જેવું ન હોય એવું કેવું એનું નામ વ્યવહાર નહીં. સતત નિરંતર જેવું ન હોય સ્વરૂપ જીવનું એવું કેવું એને વ્યવહાર નહીં કહેવામાં આવે. એટલે કે એ પર્યાય આશ્રિત હોવાથી સફેદ વસ્ત્ર ઉપર રંગ ચડી ગયો તો એ રંગને છે ને સફેદ વસ્ત્રનો ભાવ જ કીધા કરે. હવે એ રંગનો ભાવ ચડ્યો છે, એ રંગનો તો છે નહીં, બાહ્ય રંગ છે એનો, સફેદ વસ્ત્ર એટલે કે સફેદ જીવ છે સુધી એનો ભાવ એ નથી, એ પર્યાયનો ક્ષણિક સમયવર્તી ભાવ છે. એ વ્યવહાર નહીં પર્યાય આશ્રિત છે, પણ એ પર્યાય આશ્રિતમાં એવા ભાવને જીવનો કહી દે છે. સતત જૂઠું બોલે, સાચું બોલે તો એ નિશ્ચય નહીં થઈ જાય, તો એ વ્યવહાર નહીં મળીએ. એવી નિરંતર સતત જેવું ન હોય એવું કહેવું એનું નામ વ્યવહાર નહીં. એટલે કહે છે કે વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી સફેદ રૂનું વસ્ત્ર છે એમાં કસુંબા વડે જે લાગેલો લાલ રંગ છે એ કસુંબા વડે લાગેલો નથી,
એ પર્યાયની તત્સમયથી યોગ્યતાથી થયેલો ભાવ છે, એવા ભાવને જીવનો ભાવ કહે છે. એ વ્યવહારને બીજાના ભાવને બીજાનો જ કીધા કરે છે, એટલે કે વ્યવહારને બીજાના ભાવને બીજાનો કહે છે. અને વ્યવહારને એની વાત પૂરી થઈ, વ્યવહારને બીજાના ભાવને બીજાનો કહે છે. પરાશ્રિત ભાવ ને પ્રગટ વ્યવહાર નથી કરતો, પર્યાય આશ્રિત ભાવને પ્રગટ વ્યવહાર કરે છે. એને વ્યવહાર નહીં કીધી છે, આપણે લીધું ને કે દ્રવ્ય ગુણ પર્યાયમાં આવે એને સિદ્ધાંત કહેવાય, પર અરે સંબંધ જ નથી પેલા તો. વ્યવહાર નહીં પર્યાય આશ્રિત, નિશ્ચય નહીં દ્રવ્ય આશ્રિત, બસ આટલું જ સંબંધ છે અહીંયા. નહીંમાં જ્ઞાનનો અંશ અને એ પર્યાય આશ્રિત એટલે વ્યવહાર નહીં, ત્રિકાળી દ્રવ્ય આશ્રિત નિશ્ચય નહીં, બસ આટલામાં ને આટલામાં આખી રમત. પર અરે કાંઈ છે જ નહીં સંબંધ, એ પેલા દ્રવ્ય ગુણ પર્યાયમાં આવે એટલે સિદ્ધાંતમાં આવી ગયો, એમાંથી હવે ત્રિકાળી દ્રવ્યમાં આવે એટલે અધ્યાત્મમાં આવી ગયો, એ નિશ્ચયમાં આવી ગયો, એની ચર્ચા કરે છે. હવે જોવા આના પછી હજી 57મી ગાથા આવશે, એમાં તો રીતસર બે ભાગલા પાડે છે, બહુ સરસ ગાથા. એમાં તો ત્યાં સુધી ચર્ચા છે કે જીવ અને પર્યાયના પ્રદેશ જુદા છે, એવી ચર્ચા 57 ગાથામાંથી નીકળી. બોલો, હે, પ્રદેશ ભેદની ચર્ચા જે 40મી ગાથા નિયમસારની છે એમાં એમ લીધું છે કે અશુદ્ધ અંત તત્વના પ્રદેશો સાથે કર્મને બંધ હોય છે. અશુદ્ધ અંત તત્વના પ્રદેશો સાથે એને સંબંધ છે કર્મ સાથે, શુદ્ધ અંત તત્વના પ્રદેશો સાથે સંબંધ નથી. એટલે શુદ્ધ અંત તત્વના પ્રદેશો અને અશુદ્ધ અંત તત્વના પ્રદેશો જુદા છે. અશુદ્ધ અંત તત્વમાં મોરાગ દ્વેષ થાય અને એ જ જગ્યાએ મોરાગ દ્વેષ ટળી અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય તો અશુદ્ધ અંત તત્વના પ્રદેશ જુદા છે, તો ત્યાં જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થયું તેના પ્રદેશો જુદા શુદ્ધ અંત તત્વથી. એમ 40મી ગાથામાં લીધું નિયમસારમાં, એમ અહીંયા 57 ગાથામાં એ વાત નીકળે છે. ખૂબ અપૂરું વાત છે, 57 ગાથામાં નીકળી. હજી અધિકારમાં દ્રવ્ય પર્યાયના પ્રદેશ જુદા છે, કે દ્રવ્ય પર્યાયના પ્રદેશ એટલે અશુદ્ધ પર્યાયના, તો કે શુદ્ધ પર્યાયના પ્રદેશ જુદા છે એમ નીકળે છે આમાંથી. અપૂર્વ ચર્ચા આવી છે આમાં, કોઈ ગજબની ચર્ચા આવી ગઈ છે. એટલે એમ કહે છે આમાં કે વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે અને નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય હોવાથી, નિશ્ચય નહીં કેવો છે કે દ્રવ્યના આશ્રય હોવાથી કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો થકો. ઓલો કેવળ એક પર્યાય આશ્રિત ભાવને જ અવલંબન કરી અને પ્રગટતો થકો એને વ્યવહાર નહીં કીધી, અને આ પોતાના જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો થકો બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો. નિશ્ચય નહીં છે એ કદી બીજાના ભાવને બીજાનો કહેતો જ નથી, એ પોતાના સ્વભાવનું જ અવલંબનપૂર્વક વર્તતો હોય છે. આ નઈ વિભાગથી પેલા સિદ્ધિ કરે છે, પછી હમણાં 57માં એ કાઢ નાખશે નઈ વિભાગ. પેલા નઈથી સમજી લે તું, નઈથી નિર્ણય કરી લે, પેલા નિર્ણય કર્યા પછી હમણાં અનુભૂતિ થશે તને, તને ખ્યાલ આવી ગયું કે વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી બીજાના ભાવને બીજાનો કહે છે. હે, તો એ બીજાના ભાવને બીજાનો કહે છે એ તો મારો ભાવ નથી, હવે નિશ્ચય નહીં તો મારા સ્વભાવને પ્રસિદ્ધ કરે છે, તો એ મારા સ્વભાવને કરી પ્રસિદ્ધ કરે છે એટલે નિશ્ચય નહીં છે એ મારો ભાવ નથી. સ્વભાવ ભાવ છે એ મારો ભાવ છે, પણ મારા ભાવને પ્રગટ કરનારી વ્યવહાર નહીં નથી એ અપેક્ષા એ નિશ્ચય નહીં એને પ્રગટ કરે છે એમ કહેવા માંગે છે. મારો સ્વભાવ તો ચૈતન્યમય ત્રિકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે, જ્ઞાયક ભાવ છે, અખંડ પરમાત્મા છે, નિત્ય પરમાત્મા છે, શાશ્વત પરમાત્મા છે, અપરિણામી દેવ છે, જાગતો જીવ ઊભો છે અંદરમાં એવો મારો ચૈતન્ય પરમાત્મા અખંડ નિરાવરણ સકળ નિરાવરણ છે. એટલે કહે છે કે નિશ્ચય નહીં પોતાના જીવના સ્વાભાવિક ભાવને પ્રગટ કરતો થકો અવલંબીને પ્રવર્તતો થકો બીજાના ભાવને જરા પણ બીજાનો કહેતો નથી. એટલું તો નહીં, બીજાના ભાવને બીજાનો તો જરા પણ કહેતો નથી તો બરાબર,
પણ પછી આમાં ઉમેર્યું આચાર્ય ભગવાને કે એ નિષેધ કરે છે બીજા ભાવનો, બીજાના ભાવને બીજાનો કહેતો નથી, જીવના સ્વાભાવિક ભાવને અવલંબતો થકો અને પ્રગટ કરતો થકો અને વ્યવહાર નહીંનો નિષેધ કરતો થકો પ્રગટ થાય છે. બે કામ કરે છે, જેમ કારણ સુદ પર્યાય છે ને, એમાં હમણાં વિષય લીધો હતો કે એ બે કામ કરે કારણ સુદ પર્યાય, એમાં નિશ્ચય નહીં બે કામ કરે. કારણ સુદ પર્યાય છે, એક તો પોતાના સ્વરૂપથી પ્રત્યક્ષ હોય, સ્વરૂપ પ્રત્યક્ષ હોય. સ્વરૂપ પ્રત્યક્ષ એટલે પોતાના દ્રવ્ય સાથે સાથે કહેવામાં પણ ભેદ થઈ જાય છે, એકમેક છે, એટલે કે એ સ્વરૂપ પ્રત્યક્ષ જ છે પોતે કારણ સુદ પર્યાય. હવે એ સ્વરૂપ પ્રત્યક્ષ છે એ એક ભાવ છે, અને પાછી વર્તમાન પર્યાયને કારણ પણ પૂરું પાડે છે એ બીજું કામ છે. એવો કોઈ એનો સ્વભાવ છે કારણ સુદ પર્યાય, વર્તમાન પર્યાયને શુદ્ધ થવા માટે કારણ પણ પૂરું પાડે અને પોતાના ત્રિકાળી દ્રવ્યથી સ્વરૂપ પ્રત્યક્ષ છે, એવો કોઈ એનો સ્વભાવ છે. એમાં નિશ્ચય નહીં, પોતાના જીવના સ્વાભાવિક ભાવને પ્રગટ કરતો થકો, અવલંબતો થકો, સ્વભાવ તરફ રહેતો થકો, અને પાછો વ્યવહાર નહીં પર્યાય આશ્રિત છે, બીજાના ભાવને બીજાનો કહે છે એનો નિષેધ કરતો થકો પ્રગટે છે. બે ભાવ પ્રદર્શિત કરે છે, પોતાના સ્વભાવનું અવલંબન લે છે અને બીજા ભાવનો નિષેધક છે. પોતાના ભાવનું અવલંબન લીધું એમાં જ ઓલો નિષેધ આવી ગયો, પણ છતાંય નિષેધક પણ છે એનામાં, એવો નાસ્તિરૂપ ધર્મ નિશ્ચય નહીંમાં પડ્યો છે. નાસ્તિત્વ ધર્મ છે, એક અસ્તિત્વ ધર્મ અને એક નાસ્તિત્વ ધર્મ, બે ધર્મવાળો નિશ્ચય નહીં છે. એક અસ્તિત્વ ધર્મને પ્રગટ કરે, અસ્તિત્વ ધર્મનું લક્ષ કરે, પોતાનું અસ્તિપણું છે એની તરફ ચાલ્યો જાય, એની સાથે અભેદ થઈને પરિણમી જાય, અને એનો નાસ્તિત્વ ધર્મ છે એ વ્યવહાર નહીંનો નિષેધ કર્યા કરે. એક જ માં બે ભાવ રહેલા છે, કેટલી બધી અદ્ભુતતા છે એની. વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી એનો નિષેધ કર્યા કરે, અને જીવનું સ્વાભાવિક પોતાનો ભાવ પરમ પરિણામિક ભાવ લક્ષણથી લક્ષિત એવો ત્રિકાળી દ્રવ્ય એનું અવલંબન લીધા કરે, એનું અવલંબન લેતા જ નિષેધ થઈ જાય. પણ નિષેધ થાય કેવી રીતે, કે એનામાં પણ એવો એક ધર્મ છે, એમને એમ નિષેધ ન થઈ શકે, એમ કે છે નિષેધ કરે છે. બોલો, કેટલી અદ્ભુત ગાથા છે, કેવો પોતાનો સ્વભાવનો મહિમા છે, કેવી પોતાની ચૈતન્ય સત્તા છે, કેવું પોતાનું સ્વરૂપ છે, એને નિશ્ચય નહીં એમ જ કહે છે આ જ મારું સ્વરૂપ છે, આવો જ હું છું, આવો જ હું છું. નહીં એને જ કહેવાય નિશ્ચય નહીં, કે હું સ્વભાવ છું એનું નામ નિશ્ચય નહીં પ્રગટ થઈ ગઈ, હું ત્રિકાળી દ્રવ્ય છું એનું નામ નિશ્ચય નહીં પ્રગટ થઈ ગઈ, હું એકરૂપ પરમાત્મા છું એનું નામ નિશ્ચય નહીં પ્રગટ થઈ ગઈ. નિશ્ચય નહીંથી દ્રવ્યને જોવાનું નથી, હું દ્રવ્ય છું એનું નામ નિશ્ચય નહીં છે, હું ત્રિકાળ છું એનું નામ નિશ્ચય નહીં છે. નિશ્ચય નહીં તો છે નહીં અત્યારે એની પાસે, અત્યારે તો પર્યાય આશ્રિત વ્યવહાર નહીં છે, તો હવે નિશ્ચય નહીં પેલા પ્રગટ કેવી રીતે થાય, કે એ નિશ્ચય નહીંથી દ્રવ્યને જોવે, તો કે હું ત્રિકાળી દ્રવ્ય છું એનું નામ નિશ્ચય નહીં પ્રગટ થઈ ગઈ, તો એ નિશ્ચય નહીં પોતાના દ્રવ્યને જોયા કરે છે એમ કહેવા માંગે છે. વ્યવહાર નહીં પર્યાય આશ્રિત છે ને, નિશ્ચય નહીં એમને પડી છે, હવે હમણાં એ જોશે એને, તો કે એ નિશ્ચય નહીં અહીંયા છે જ નહીં, એક જ્ઞાનમાં એક જ નહીં હોય, એટલે પહેલાં જ લીધું એ. આ કહેવા માટે આ સિદ્ધ કરું હતું ને, એટલે પહેલાં લીધું એ. એક જ્ઞાનમાં એક જ નહીં હોય, જ્યારે વ્યવહાર નહીંનું પરિણમન ચાલતું હોય, વ્યવહાર નહીં પર્યાય આશ્રિત પ્રગટતી હોય, પર્યાયની જ એ વિચારણા કરતો હોય, એની જ ચર્ચા કરતો હોય, એમાં જ પડ્યો હોય. જુઓ, ચર્ચા તત્વની કરવી ને એ કોઈ દોષ નથી, પણ ચર્ચા જ કર્યા કરવી ને એ દોષ છે. ચર્ચા કરવી તત્વની, જ્ઞાયક ભાવ ચૈતન્ય તત્વને અવલંબન લેવા માટે ચર્ચા કરવી, પ્રયોગ કરવો, નિર્ણય કરવો, એ તો આત્માર્થીને ન હોય તો અનુભૂતિ થતી નથી. એમને
વાંચવા સાંભળવા કરતાં પણ ચર્ચામાં, વિચારધારામાં, પ્રયોગમાં જે વસ્તુ પકડાય છે એ વાંચવા સાંભળવામાં નથી પકડાતી. એટલે ચર્ચા કરવી અત્યંત જરૂરી છે. પણ ચર્ચા જ કર્યા કરે તો અનુભવ આવતો નથી. એટલે અહીંયા શું કહેવા માગે છે કે વ્યવહારને બીજાના ભાવને બીજાનો જ કહે છે. એ વ્યવહાર ચર્ચા કરવી ને એ વ્યવહાર નહીં થઈ ગઈ, એ વ્યવહાર નહીં થઈ ગઈ. કારણ કે ચર્ચા તો ભેદ પડે ત્યારે ચર્ચા ચાલુ થાય, અભેદમાં તો નિશ્ચય હોય તો અનુભૂતિ થાય, તો એ બધી ચર્ચાનો પ્રકાર છે. પણ એ ચર્ચા શેના માટે કરવી? તો કે અનુભૂતિ આવે એના માટે. તો કે વ્યવહાર નહીં તારી પાસે છે પર્યાય આશ્રિત અત્યારે, હવે એમાં એવી ચર્ચા લે કે હું તો શુદ્ધ પરમાત્મા છું. તે જાણી લીધું, તે સમજી લીધું, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, કયો ભાવ કોને પ્રગટ કરે, કેવી રીતે પ્રગટ કરે એ સમજી લીધું. હવે એ ચર્ચા કરતાં કરતાં એવી ચર્ચા ચાલે કે હું તો એક ચૈતન્ય પરમાત્મા છું, હું તો એક નાયક દેવ છું, હું તો શાશ્વત પરમાત્મા છું, એવી ચર્ચા ચાલે ત્યાં વ્યવહાર નહીં નો નિષેધ થઈ જાય, નિશ્ચય નહીં પ્રગટ થઈ જાય. હમણાં આવ્યું ને ઉદ્ધત જ્ઞાન, ઉદ્ધત કેવું સરસ પરમ દિવસે આવ્યું ચર્ચા. ઉદ્ધત જ્ઞાન, જ્ઞાન એવું ઉદ્ધત છે. ઉદ્ધત આપણે નથી કહેતા કે આ માણસ આ ઉદ્ધત છે, કોઈની વાત જ સાંભળતો નથી, ગમે એટલી વાત કરો ને એને કાંઈ એ ઉદ્ધત છે, આવું કે એને કાંઈ કાન જ નથી લાગતા એને, તો કે એવું જ થઈ જાય છે. ઉદ્ધત જ્ઞાન એવું છે એને કાન હોતા જ નથી, એને એ ઉદ્ધત જ્ઞાન છે, એ કોઈને સ્વીકારતું નથી, પોતાના દ્રવ્ય સિવાય કોઈને સ્વીકાર ન કરે, એને ઉદ્ધત જ્ઞાન કહેવાય. આચાર્ય ભગવાને લખ્યું ઉદ્ધત જ્ઞાન. ઉદ્ધત એવી ઉર્ધ્વતા આવી ગઈ છે એને જ્ઞાનમાં કે એકલો ત્રિકાળી સ્વભાવ દેખાય છે, બીજા કોઈનો સ્વીકાર જ નથી કરતો, વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, તો કે નય જ નથી, ભૂલી જા નહીં ને. જ્ઞાન ઉદ્ધત છે, હું જ્ઞાયક ભાવ છું, હું અખંડ પરમાત્મા છું, હું એક સ્વાભાવિક પરમાત્મા છું, હું ભગવાન આત્મા જ્ઞાતા દ્રવ્ય છું, એમ એને ઉદ્ધત કર જ્ઞાનને, એની ઉર્ધ્વતા કર. મિથ્યા દર્શનના કાળે આવી ઉર્ધ્વતા થાય છે જીવને, ત્યારે એનું પરિણમન થઈ જાય છે શુદ્ધ. તો ત્યારે એમ કહેવાય શુદ્ધ પરિણમન થાય કે નિશ્ચય નહીં છે, એણે વ્યવહાર નહીં નો નિષેધ કર્યો અને પોતાના સ્વભાવ તરફ પ્રયાણ કર્યું. એને એમ કહે છે કે વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે અને નિશ્ચય નહીં પોતાના સ્વભાવ તરફ જ પ્રવર્તતો થકો એ વ્યવહાર નહીંનો નિષેધ કર્યા કરે છે. એટલે કહે છે કે બીજાનો કેતરથી નિષેધ કરે છે, માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે વ્યવહારથી જીવના છે અને નિશ્ચયથી જીવના નથી, એવું ભગવાનનું સ્યાદવાદવાળું કથન યોગ્ય છે. એટલે આ એટલી સીધી કરી આમાં 56 ગાથામાં કે એણે જે ઓલા બધાય ભાવો 29 બોલ આવ્યા 50-55 ગાથામાં, એ ભેદોને પૂદગલમાં નાખી દીધા હતા, અજીવ નાખી દીધા હતા. તો એણે પ્રશ્ન ઉઠાવ્યો કે એ બીજા શાસ્ત્રોમાં તો એને જીવના કીધા છે, તમે અજીવ અજીવ કયો છો, તો અમને એનું નિરાકરણ કરો. એટલે આચાર્ય ભગવાને એમ કીધું કે વર્ણાદિ ગુણસ્થાન આદિ ભાવો જીવના વ્યવહારથી છે, પણ નિશ્ચયથી એ કોઈ ભાવો જીવના નથી, એમ કરીને નિશ્ચય વ્યવહારની વાત કરી અને એને સ્વભાવમાં પ્રયાણ કેવી રીતે થાય એનો વિષય બતાવ્યો. કે વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે, કારણ કે વ્યવહાર નહીં અસત્યાર્થ કથનનો કહેનારો છે, વ્યવહાર નહીં સતત જૂઠા બોલો છે, નિરંતર જૂઠું જ બોલ્યા કરે, જેવું ન હોય એવું જ કહે, ન હોય એવું કહે, એનું નામ વ્યવહાર નહીં, એનું નામ જૂઠા બોલો. એટલે એવી વસ્તુની સ્થિતિ છે. એટલે કહે છે કે ભગવાનનું સ્યાદવાદવાળું કથન એ યોગ્ય છે. એટલે અહીંયા વ્યવહાર નહીંનો નિષેધ કરી અને નિશ્ચય નહીંની પ્રાપ્તિ શ્રીકાળ સ્વભાવની કેવી થાય એમ બતાવ્યું. હવે એમાં મૂળ છે ને 57મી ગાથા આવે છે, બહુ સારી ગાથા છે, અદ્ભુત ગાથા, એ આપણે જરા જોઈ લઈ પછી આપણે આવતા રવિવારે લેશું એનું સ્પષ્ટીકરણ
એમાં તો ઘણો ઘણું રહસ્ય કરેલું, ઘણું એટલે ઘણું. એ આમાં ગુરુદેવનું પ્રવચન માત્ર એક પાનાનું છે, એક પેજનું જ પ્રવચન છે. શું ગુરુદેવે એ વાત આપણે કરવાના એ કહી છે? આમાં પ્રવચન એક 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 પેજનું છે, પણ એમાં મૂળ વાત છે બધી, અદ્ભુતથી અદ્ભુત વાત છે. જો આમાં કહે છે કે હવે વળી પૂછે છે કે વર્ણાદિક નિશ્ચયથી જીવના કેમ નથી. તમે ઓલું કીધું કે એ ભાવો જીવના વ્યવહારથી છે અને નિશ્ચયથી જીવના નથી, તો પાછો પ્રશ્ન ઉઠાવે છે કે એ જીવના કેમ નથી નિશ્ચયથી, એ નિશ્ચયથી જીવના કેમ નથી? વ્યવહારથી જીવના કીધા તો હવે નિશ્ચયથી જીવના કયો તો એમાં ફેર શું પડે? એમ તો નિશ્ચયથી કેમ જીવના નથી? તો જીવની પર્યાયમાં જ વર્તે છે, તો જીવનું પોતાની પર્યાય અપેક્ષા એ પોતાનું પરિણામ છે. તો હવે તમે એમાં વ્યવહાર કેમ વચ્ચે નાખો છો? એ તો પોતાનું પરિણામ છે, પોતાની જીવની પર્યાય છે, એમાં જ વર્ણાદિક આદિ ભાવો ચાલે છે. હવે એને તમે તમે પૂતગલના તો નથી, એ તો જીવની પર્યાયમાં ચાલે છે. તમે 50-55 ગાથામાં એ સિદ્ધ કરી દીધું કે એ પૂતગલના લક્ષ્ય થતા હોવાથી પૂતગલના છે. હવે પાછું તમે એમાં નિશ્ચય વ્યવહાર ઉતાર્યો કે હવે આ નિશ્ચયથી જીવના નથી અને વ્યવહારે જીવના છે. તો હવે અમારો પ્રશ્ન એ છે કે એ નિશ્ચયથી કેમ જીવના નથી, વ્યવહારથી કેમ કીધું તમે? એનું કાંઈ તમારી પાસે પ્રમાણ છે? તમે એમ કહી દો સીધું કે તમારી પર્યાયમાં થતા હોવા છતાં પણ નિશ્ચયથી તે જીવના નથી, વ્યવહારથી જીવના છે. તો અમે એમ કહી છીએ કે ભાઈ એ પર્યાય તમારી છે, પર્યાયનું પ્રગટપણું તમારા તમારામાં થાય છે, તો એ નિશ્ચયથી જીવના કેમ નથી એનું કારણ કાંઈક બતાવો અમને. લ્યો તમે એમ જ કહી દો એટલે અમારે કાંઈ માની લેવું, એમ શ્રોતા પ્રશ્ન કરે છે. શ્રોતા એટલે એ આચાર્ય ભગવાન પોતે જ મૂકે પ્રશ્ન, એ પોતે જ પ્રશ્ન મૂકે અને પોતે જ પાછા જવાબ આપે. પ્રશ્ન એ કેવા ઉઠાવે? પ્રશ્નમાં રહસ્ય હોય છે, બહુ છે તો એવું ને. કાંઈ આ ભાવો જે થાય છે, વર્ણાદિ ભાવો, ગુણસ્થાન આદિ, જીવસ્થાન આદિ, માર્ગના સ્થાન આદિ, સ્વયંલબ્ધિના સ્થાન આદિ, અનુભૂતિના ભાવો આદિ, બધા એની પર્યાયમાં થાય છે ને ભાઈ. પૂતગલમાં તો નથી થતા, પૂતગલમાં તો સ્પર્શ રસ ગંધ વર્ણ હોય, એનું પરિણમન તો કાળા પીળા રંગવાળું હોય, ખાટા મીઠા રસવાળું હોય, હે કે નિંદા સ્તુતિના વચનવાળું હોય. એ તો એ પૂતગલની વાત છે, એની પર્યાયો એ જુદી વસ્તુ છે. પણ આ તો એમ કહે છે કે જીવની પર્યાયમાં થાય છે. હવે તમે એને વ્યવહારે કહી દીધા કે વ્યવહારે જીવના છે, નિશ્ચયથી જીવના નથી, તો કે એ પર્યાયમાં થતા હોવા છતાં એ વ્યવહારે જીવના છે. તો પર્યાયને દ્રવ્ય તો તમે સિદ્ધાંત કીધો, દ્રવ્ય ગુણ પર્યાય, તો તમે એને જીવના નિશ્ચયથી કેમ ન કયો? શા માટે નિશ્ચયથી જીવના નથી એવો પ્રશ્ન મૂક્યો અહીં બોલો. કેટલી કેટલી ચર્ચા અદ્ભુત છે. આ ચર્ચામાં શું છે કે પોતે ને પોતે અંદરથી ચર્ચા ચાલે ત્યારે એ પ્રશ્ન ઉઠાવે કે આમ કેમ કીધું, આમાં આમ કેમ કીધું, આમાં આમ કેમ કીધું. એ છે ને એ તર્કનો તર્કની વાત નથી, એ જ્ઞાનનો પ્રકાર છે કોઈ એવો. એમ એને અંદર પ્રશ્નોત્તરી ચાલે ને તો એ પ્રશ્નનો જવાબ આપે છે આત્મા. એને જીવે બધું કર્યું છે, કેટલું કર્યું, વાંચ્યું, સાંભળ્યું, અનંતવાર સમોસરણમાં ગયો, તીર્થંકરની વાણી સાંભળી, પછી સાંભળીને સમોસરણમાં ગયો, ત્યારે સમોસરણમાં અહીંયા ચર્ચા કરી એને, ઘણી ઘણી ચર્ચા કરી છે એણે. આ કાંઈ આજકાલનું નથી સાંભળેલું કોઈ, પણ ભૂલ શું કરી ખબર છે? બધું કર્યું છે એણે, પણ એટલી જ ભૂલ થઈ ગઈ છે, પોતાની સાથે કોઈની ચર્ચા નથી કરી. પોતાની સાથે ચર્ચા કરવાનો ટાઈમ જ નથી મળ્યો એને, એ ટાઈમ કાઢ્યો જ નથી એને ક્યારેય. જો પોતાના આત્મા સાથે ચર્ચા કરવા માટે પ્રવૃત્તિશીલ થાય ને તો આત્મા તો જવાબ દેવા બેઠો જ છે. પૂજ્ય ભાઈ કહેતા હતા કે કોઈ તને વાત ન બેસે ને તો તારે ડિપોઝિટ રાખવી, કાઢીને નાખવી વાત, કે આ વાત ખોટી છે એમ ન કરવું. ન બેસે વાત, બધાને બેસી જાય બધી વાત એવું ન હોય, તો એને ડિપોઝિટ તરીકે રાખવી. તારો આત્મા તને જવાબ આપશે, બીજો કોઈ નહીં આપી શકે તને જવાબ, કારણ કે તું તીર્થંકરનો માયનો નથી અનાદિથી અત્યાર સુધીમાં. અનંતવાર જે એવો ક્યાં માયનો, એનું માયનો હોય તો અહીંયા આવે નહીં ને, તું એનું માયનો નથી. હવે તને તારો આત્મા જવાબ આપશે, ડિપોઝિટ રાખીશ તો જવાબ મળશે તને અંદરથી.
એટલે ચર્ચા એણે પોતાના આત્મા સાથે ખૂબ કરવા જેવી છે. નિરાંતે બેસીને વિચાર કરવા જેવો છે, ચિંતન કરવા જેવું છે, મનન પ્રયોગ આ બધું કામ છે ને આત્માર્થીનું હોય છે. એક પ્રવચન સાંભળી લઈએ પછી એના વિશે એટલી વિચારધારા ચાલે, એટલી વિચારધારા ચાલે, એવી વિચારધારા ચાલે કે એ વિચારધારામાં ને વિચારધારામાં જ છે ને એ પ્રયોગ ચાલવા માટે ને જ્ઞાન અનુભવ સુધી પહોંચી જાય એવી કોઈ સ્થિતિ થાય છે. આશ્રવ અધિકાર ચાલતો હોય તો એ એના એની ગુરુદેવની ટેપ પતે ને તો એનો ભાવ ઘોળાય જ કરે એમાં કે આ કીધું, આમ કેમ કીધું, અહીંયા શું અર્થ છે, અહીંયા શું અર્થ છે, આ શું કહેવા માગે છે, અહીંયા કેમ ચ્યુત થઈ ગયો જ્ઞાની થયા પછી, ચ્યુત થઈ ગયો તો પણ ઉપયોગથી ચ્યુત નથી થતો જ્ઞાની, એ પરિણતિ રહી જાય છે, ઉપયોગ બહાર વયો જાય છે, એ શું છે, એવું કેમ થતું હોય, એ ચ્યુત થઈ ગયો પછી કેવી રીતે એમ થાય. હવે એ તો અજ્ઞાનીની ચર્ચા થઈ ગયો એની, પછી જ્ઞાની પછી ચ્યુત થાય ઉપયોગથી તો પણ એની પરિણતિ કેમ રહી જાય, તો એ પ્રતિતિ કેમ ચાલ્યા કરે, એ બધો વિષય જે આવતો હોય, અજ્ઞાનીનો વિષય, અજ્ઞાનીમાંથી જ્ઞાની થયો એનો વિષય, જ્ઞાનીમાંથી પાછો કોઈ વખતે પાછો જ્ઞાનીમાંથી ચ્યુત થઈ ગયો એનો વિષય, અને પછી જ્ઞાની રહ્યો ઉપયોગથી ચ્યુત થયો પરિણતિ રહી ગઈ એ વિષય. તો એક પ્રવચનમાં કેટલી ચર્ચાઓ આવે એના વિશે જો જીવ વિચાર કરે ને તો એ વિચારધારા ચાલે ને એ જે જ્ઞાનમાં કામ ચાલે ને એ જ્ઞાનમાં કામ ચાલ્યું ને એ જ આત્મા સાથે ચર્ચા ચાલુ થઈ ગઈ એવી ચર્ચા એને કરવાની જરૂર છે. અંદરમાં બહાર તો બહાર હોય ચર્ચા, બહારની ચર્ચા છે તો અંદરની ચર્ચા ખીલે છે, પણ એને અંદરની ચર્ચા કરવાનો પ્રયોગ જ નથી કરતો, એ વિચાર જ કરતો નથી ક્યારેય કે અંદરમાં આવું ભર્યું છે. અહીંયા એમ કે છે કે વ્યવહારની પર્યાય આશ્રિત હોવાથી છતાંય વ્યવહારનીના ભાવને છોડી જ શકતો નથી. નિશ્ચય નહીં, દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય છે એવા દ્રવ્યનું અવલંબન લઈ જ શકતો નથી. સતતપણે એની જાગૃતિ પર્યાય ભાવમાં ચાલ્યા કરે છે, સતતપણે સતતપણે સતતપણે, કે જે સતત જૂઠું બોલે છે, અસત્યના સહારા પૂર્વક જ એનું જ્ઞાન ચાલે છે, સત્યના સહારે વળતું જ નથી એટલે એનું કામ નથી થતું. પછી સમોસરણમાં બેઠો હોય કે આયા બેઠો હોય કે ગુરુદેવ ટેપમાં બેઠો હોય, ફાયદો શું એનાથી? જો પોતાનું જ્ઞાન કામ ન કરતું હોય તો સંસ્કાર પડે, પુન પ્રકૃતિ બંધાય, શુભ ભાવ હોય એ જુદો વિષય, ભાવના અભાવ ન થાય એમાં. ભાવના અભાવ માટે તો સતત જાગૃતિ જોઈએ, ને સતત ચિંતન, સતત મનન, ધારાવાહિકતા ચાલવી જોઈએ, નિરંતરતા ચાલવી જોઈએ. જ્યાં કાંઈક વિષય આવે ને તો એનું જ્ઞાન કામ કરવા માંડે કે આમ છે, આમ છે, વાં આચાર્ય ભગવાન આમ કીધું છે, અહીંયા ગુરુદેવે આમ લીધું છે, અહીંયા કેવી રીતે છે, એની વિચારણા ચાલે એના જ્ઞાનમાં. એ કંઈ તર્કબાજ નથી. ઘણા એમ કહે કે ભાઈ એવું બધું આપણે સંશોધન, એ તો બધું ગુરુદેવ, ગુરુદેવનું કામ બધું, એ ગુરુદેવ કરી ગયા છે, આપણે તો સીધું આત્માનો આશ્રય લેવાની ચર્ચા, એના બીજી કાંઈ આપણી ચર્ચા હોય જ નહીં. અરે ભાઈ, એ આત્માના આશ્રય લેવા માટેની જ આ બધી ચર્ચા છે, ત્યાંથી જ છૂટો પડીને આત્માનો આશ્રય લે છે. ચર્ચા કોઈ બીજી કાંઈ વિકથા થોડી ચાલે ચર્ચામાં. દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચા કરો તો એમાં તો દ્રવ્ય પકડાય છે, દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચામાં દ્રવ્ય પકડાય છે. હો, ખાલી એકલી દ્રવ્યની ચર્ચામાં દ્રવ્ય પકડાય એવું નથી, કારણ કે દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચા કરો તો એ જ પર્યાય દ્રવ્યને પકડી લે છે, અને દ્રવ્યની ચર્ચા કરો ત્યારે ચર્ચા કરનાર પર્યાય હોય છે. એને કીધું કે દ્રવ્ય ગુણ પર્યાય સિદ્ધાંત છે, એમાંથી શુદ્ધાત્મા નીકળે છે, એમાંથી જ્ઞાયક ભાવ અંદરથી આવે છે, એમાં જ અંદર રહેલો છે. નવ તત્વ તત્વ પી યત એકત્વમ ન મુંચતી, પ્રતિપદમ એકરૂપમ, પ્રતિપદમ એકરૂપમ, પર્યાય પર્યાય એકરૂપ આત્મા ભરેલો છે. એ નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે, એને ત્યાંથી શોધવાની છે. ભલે નિશ્ચયની વાત આવે, વ્યવહારની વાત આવે, નયોની વાત આવે, પૂદગલના ભાવ કીધા 29ને નાખી દીધા, 29 બોલનો ઉકરડો કહી દીધો, એ બધી ચર્ચા હોય, ટાઈમ થઈ ગયો છે, એટલી ચર્ચા બધી આવે, પણ પોતે પોતાના ભાવમાં રહી અને પોતાનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે પકડાય એ જ ખરેખર વિચાર કરવા જેવો છે. એટલે પોતાની સાથે ચર્ચા જે અનાદિથી કરી નથી ને એ ચાલુ કરવા જેવી છે. જો એ કરશે ને તો બહુ ટાઈમ લાગે એવું નથી આમાં અનુભૂતિ થવા,
ને એ અનુભૂતિ થશે ને ત્યારે જ ખબર પડશે કે આ અનુભૂતિ છે ને એ અનુભૂતિમાં વેદન આવે છે અને હું તો અવેદક છું. અનુભૂતિ વગર અવેદક પણ ખ્યાલમાં નહીં આવે એવી કોઈ આ 57 ગાથા સુંદરથી સુંદર છે, બહુ અદ્ભુત ગાથા છે, ગુરુદેવના પ્રવચનમાં છે, સાંભળવા જેવી છે. આપણે આવતા રવિવારે લેશું.